राज्य में गैरकायदेसर रीते हथियार वेचाणना रेकेटनो गुजरात एटीएसे पर्दाफाश कर्यो छे। गुजरात एटीएसना वधु एक गुप्त ऑपरेशन में हत्या तस्करीना गुनामां संडोवायेला 22 जेटला आरोपीओने धरपकड़ करी छे। अमदावादना एलिस ब्रिज पेट्रोल पंप नजीक देवेंद्र उर्फे डेंडू बोरिया अने चांपराज खाचर पासे हथियारों होवानी गुजरात एटीएसना अधिकारीओने बातमी मळी हती। त्यारे स्थळ पर जई तपास करता आ बन्ने शख्सो पासेथी बे बे हथियारों मळी आव्या हता। जो कि बन्ने शख्सोनी वधु पूछपरछ करता 59 हथियार अने अन्य 20 जेटला आरोपीओने पण झड़पी पाड़वामां आव्या हता। जे तमामने पूछपरछमां राज्य बहारथी गैरकायदे रीते हथियार घुसाड़वामां आवता होवानुं सामे आव्युं छे। नोंधनीय छे कि पकड़ायेल आरोपीओमां मोटाभागना शख्सो सौराष्ट्रना होवानुं बहार आव्युं छे। एटीएसे आ आरोपीओनी प्राथमिक पूछपरछ करता चौंकावनारो खुलासो थयो छे। आ आरोपीओने अगाउ 100 जेटला गैरकायदेसर हथियारों मध्यप्रदेशथी लाव्या होवानुं जणाव्युं हतुं, जेमां आ हथियारोनो उपयोग तेओ गुनाहित प्रवृत्તિઓ માટે કરતા હતા। અમુક આરોપીઓ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતના અન્ય ગુના પણ નોંધાયા છે। ત્યારે હાલ તો આટલા મોટા પ્રમાણમાં હથિયારો કેમ લાવાયા છે તે સહિતની પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે। અમારી પાસે એની ચોક્કસ બાતમી હકીકત હતી કે આંબોડિયા પેટ્રોલ પંપ પાસે બે તેમજ તેનો સાગરીત ચાપરાજ માત્રાભાઈ ખાચર હથિયારો સાથે કોઈ એક અન્ય વ્યક્તિને હથિયાર આપવા આવવાના હતા। તે બાતમી હકીકતના આધારે પીટીએસની ટીમ પીએસઆઈ આરબી રાણા તેમજ કેતન ગુવા હેઠળ આસ્ટોડિયા પેટ્રોલ પંપ પાસે મોકલવામાં આવી। આસ્ટોડિયા પેટ્રોલ પંપ પાસે તારીખ 3/5/2022ના સાંજના 16:30 વાગ્યાની આસપાસ નરસામાં આ બે ઈસમો આવતા તેઓની પૂછપરછ કરી હસ્તગત કરી તેઓની પૂછપરછ કરતા તેઓની કબજામાંથી બે બે પિસ્તલો મળી આવેલ હોય। ત્યારબાદ કોણે આપવામાં આવેલ તેની પૂછપરછ કરતા વડોદરાના વનરાજભાઈ કરીને એક વ્યક્તિ છે તેઓને આપવા આવવાના હતા, જેથી તેઓને એટીએસ પોલીસ સ્ટેશનના 2 નંબર 2022ના ગુના તેઓ વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓ અગાઉ પણ આવી રીતે 100 જેટલા આશરે હથિયારો ગુજરાતમાં લાવી ચૂક્યા હતા તેમજ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અન્ય ઈસમોને તેઓએ હથિયારો આપેલ હોય તેઓ પાસેથી જે વ્યક્તિઓને હથિયાર આપેલા છે તેમના નામ કામ પૂછતા, ત્યારબાદ તાત્કાલિક જ એટીએસની ટીમો સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ આ 4 જિલ્લાઓમાં રવાના કરવામાં આવ્યો હતો। 24 કલાક હેઠળ એટીએસની ટીમો દ્વારા સ્વિફ્ટ એક્શન લઈ જેથી 24 કલાક હેઠળ કુલ 22 પ્લસ આ બે આરોપીઓ પાસેથી કુલ 54 હથિયારો મળી આવ્યા છે જે ગેરકાયદેસર પ્રકારના છે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।